વડિયાના સુરગપરા વિસ્તારની અંદર રસ્તાનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. સિમેન્ટ અને કોન્ક્રીટથી બનાવવામાં આવતા આ રસ્તામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતા આસપાસના રહીશોએ હોબાળો મચાવી દીધેલો હતો અને કુકાઓ મુકામે આ બાબતની જાણ કરતા જ્યાં સુધી યોગ્ય પ્રકારના મટીરીયલ સાથે રસ્તો નહીં બનાવવામાં આવે ત્યાં સુધી રસ્તો બનાવી શકાશે નહીં. અમરેલી વડિયાના સુરગપરા વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ ચાલુ થતાં આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને માલુમ પડતા કે આ કામમાં મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાનું વપરાઈ રહ્યું છે. આ વિસ્તારના લોકોએ એકઠા થઈ કામ બંધ કરાવી દીધેલું હતું અને કુકાઓના અધિકારીને રૂબરૂ આવવા મટીરીયલના નમૂના લીધેલા હતા જે ચોક્કસ નિયમ મુજબ વાપરવામાં આવશે નહીં ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવેલી છે. ચાલુ થાય તમે મટીરિયલ જો તો તમને ખબર પડે. હવે એક વાર રોડ થઈ ગયો બરોબર કમ્પ્લીટ થઈ ગયો પછી તમને એમ કે મારી પાસે સેમ્પલ આવી જાય સેમ્પલ તો ગમે એકદમ પછી બીજું માપમાં નતો આવતો બરોબર છે તો એને 300 મીટર કે 400 મીટર કે 100 મીટર જેમ માપમાં આવ્યું હતું તો માપ કેટલા પેલા એમને ઉદડમ ખોદી નાખ્યું છેક સુધી મટીરિયલ જોતા તપાસતા બધી જગ્યા ખરાબી છે. જેની રેતી છે બરોબર છે તે રેતી ભોગાવવાનું છે દુમિયાણીની એ રેતી દુમિયાણીની છે ને બીજા નંબરમાં એના જે તે અધિકારીને ફરિયાદ કરતા બરોબર છે સાવલિયાભાઈ કરીને ત્યારે કુકાવથી આવેલા એને સ્થળ ઉપર બતાવેલું કે ભાઈ તમે રેતી જોવો તો એને કીધું કે મારા પ્રમાણે યોગ્ય છે એટલે ટેસ્ટિંગ કરાવડાયું પાણીમાં નાખી દોડાવ્યું તો પાણીમાં પુષ્કળ ધૂળનો ભાગ નીકળ્યો કાપનો ભાગ નીકળે છે. બીજા નંબરમાં એ કે ખોદકામ જેટલું કરેલું છે કરવું છે એ પૂરું થયું નથી અને ત્રીજી વસ્તુ એ બની છે કે જે બગીચાથી અહીં સુધીના જે રોડનું માપ હતું તો જે તે વખતે માપ થયું છે એના કરતાં ઘણું બધું આગળ ખોદી અને પછી માપ શોર્ટ કરાવ્યું છે. તો એ પ્રશ્ન પણ છે કે ભાઈ પહેલે જે તે વખતે ટેન્ડર બતાવ્યું પ્રક્રિયા થઈ છે તમારી વર્ક ઓર્ડર થયો ત્યારે માપ તમારું ફાઇનલ નથી કે કેટલા ફૂટ કેટલા મીટર તમારે રોડ બનાવવાનું આગળના રોડ ઉપરને પહેલાંનું તમે ખોદી નાખ્યું અને પાછળથી રોડ ત્યાંથી અટકાવી દીધો તો અટકાવવાનો પાછળ અડધો રોડ અટકાવવા પાછળનું કારણ શું?